કોગમ્બાના પરોલી ગામમાં ભગવાન શ્રીરામના નવનિર્માણ મંદિર માટે દાન કરવામાં આવ્યું. કોગમ્બા તાલુકાના પરોલી ગામમાં ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમર્પણ અભિયાનમાં સર્વે હિન્દુ સમાજના ભાઈઓ બહેનો અને વડીલો દ્વારા દાન કરવામાં આવ્યું અને અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાઈને મંદિર નિર્માણમાં ભાગીદાર બને તેવી મંગલ કામનાઓ પાઠવવામાં આવી, જેમાં વિવિધ દાતાઓ જેવા કે નંબર 1 વિરલ કુમાર રમેશ ચંદ્ર શાહ 11,111 રૂપિયા, પર્વતભાઈ લાલાભાઈ બારિયા 2,500 રૂપિયા, મનહરભાઈ ડી મકવાણા 1,111 રૂપિયા, મનહરસિંહ ભગવાનસિંહ સોલંકી 5,000 રૂપિયાનું દાન કરવામાં આવ્યું. રામ જન્મભૂમિ વિશે તો આપણે વર્ષોથી, એટલે કે પછેલા 500 વર્ષથી મંદિર માટે નિર્માણ માટે પ્રયત્ન કરતા હતા, એ પ્રયત્નમાં અત્યારે આપણને સફળતા મળી છે અને એમાં ઘોઘંબા તાલુકામાં પરોલી ગામમાંથી પ્રથમ દાન મળે છે, એટલે મને મારા ગામ પ્રત્યે અને મારા ગામમાં રહેનારા પરિવારો પ્રત્યે એટલો હમદર્દી છે કે રમેશ ચંદ્ર શાહ, શ્રીમતી કૌશલ્યાબેન, વિરલભાઈ અને એમના ઘેરથી મધુબેન, એમણે આ પહેલી તક ઝડપી છે અને ભગવાનના કામમાં સહભાગી બનવાનું એક તક એમણે જે લીધી છે એ કહીને મને આનંદ થાય છે કે હજારો વર્ષોથી બધાની લાગણી એક એક માણસ સાથે જોડાયેલી છે, એ રામ મંદિરના પહેલું ઘોઘંબા તાલુકામાં જે પહેલો પ્રયત્ન છે એના બનાવવા માટે આખા ઘોઘંબા તાલુકાના મેન માણસો પણ પરોલીમાં પધાર્યા છે અને અમારા રમેશભાઈના સુપુત્ર વિરલભાઈએ આ માટે ધેલ કરી છે, એટલે એમને આજે ધન્યવાદ આપું છું. અને આ મંદિર એવા પ્રકારનું મંદિર છે કે વિશ્વમાં છે ને પાણીનો જે બંધ છે ને આપણો નર્મદા સરદાર સરોવર છે ને પહેલા નંબરનો વિશાળ બંધ છે અને એની જેટલી ઊંચાઈ છે એટલી ઊંચાઈનું આ બીજા નંબરનું મંદિર છે. આ મંદિર પણ વિશ્વનું પહેલું મંદિર એવું હશે કે જેની સૌથી વધારે ઊંચાઈ હશે, જેની સૌથી વધારે પહોળાઈ હશે અને જેમાં ધર્મને લગતા જેટલી પણ સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓ આ મંદિરમાં સામેલ છે અને એ મંદિરના નિર્માણમાં પહેલું કાર્ય અમારા પરોલી ગામના વિરલભાઈ અને એમના પિતા શ્રી રમેશભાઈ ઝડપ્યું છે, એટલે હું એમને આ પ્રસંગે ખૂબ ધન્યવાદ આપું છું.